ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હવે આ ચેપ્ટરના એન્ડ તરફ જ્યારે આપણે આગળ જઈએ ત્યારે સામાન્ય રીતે આપણે એવું કહીએ કે ભાઈ મુખ્યત્વે જે ચાર સમુદાય આપણે આજુબાજુમાં આપણને જોવા મળે છે એ જ આપણી આજુબાજુના લાઈફ વિશે ભણવાનું છે, જે આપણા માટે ખાસું ઇઝી છે. ટેક્સ્ટબુકની જ બધી માહિતી ઓલમોસ્ટ કહીએ તો 95 થી 98% રિપીટ થશે, એટલે કોઈ નવી થિયરીની અંદર ની નવી માહિતી આપણે જોવા નથી મળવાની, સિવાય કે 2-3 ઉદાહરણ. સ્ટાર્ટ કરીએ વિધિના, આજનો લેક્ચર આપણો 15 મિનિટ કે 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે, પણ આ ચેપ્ટર તમારે લાસ્ટલી આખું રિવાઇઝ થઈ જાય એટલે આપણે નવું ચેપ્ટર આજના લેક્ચરમાં નહીં કરીએ. જોઈ લઈએ સમુદાય ઉભયજીવી. ઉભય એમ્ફી નો અર્થ થાય બે, બાયોસ નો અર્થ થાય જીવન. ઉભયજીવો જલીય અને સ્થલીય વસવાટમાં જીવી શકે છે. ઉભયજીવો જલીય અને સ્થલીય વસવાટમાં જીવી શકે છે. તેમાંના મોટા ભાગના પ્રાણીઓમાં બે જોડ ઉપાંગો હોય છે, બે પગ બે હાથ જે આપણામાં છે. સિવિલ તેમાં આમાં જે ચાર પગે ચાલતા પ્રાણી છે એમાં ચારે ચાર ને આપણે પગ કહીએ છીએ, હાથ એવો શબ્દ નથી વાપરતા. શરીર શીશ અને ધડ એમ બે ભાગમાં વિભાજિત હોય છે. કોઈક પ્રાણીઓમાં પૂંછડી હોય શકે અને કોઈકમાં ગેરહાજર. ઉભયજીવીની ત્વચા ચીકણી અને ભેજવાળી હોય છે ને ભીંગડા વગરની હોય છે. આંખના પોપચા ધરાવે છે, એને પાપણ નથી પણ પોપચા છે. ઉભયજીવી છે એટલે કે પાણીમાં અને સ્થળ પર બંનેમાં રહેવા માટે એની અંદરની એક સુલક્ષણિકતા જોવા મળે છે. કર્ણપટલ કાનની હાજરી સૂચવે છે. અવસાણીમાં પાચન માર્ગ, મૂત્રવાહિની અને શનન વાહિનીઓ ખુલે છે. અવસાણી શરીરની બહાર અવસાણી દ્વાર તરીકે ખુલે છે. પાચન માર્ગ, મૂત્રવાહિની અને જનન વાહિની બધી જ એક જ છિદ્રમાં ખુલે છે, જેને આપણે કહીએ છીએ અવસાણી. અને એ અવસાણી જે છે જે શરીરની બહાર અવસાણી દ્વાર દ્વારા ખુલે છે. શ્વસન ત્વચા, ફેફસા અને જાલર દ્વારા થતું જોવા મળે છે. શ્વસન ત્વચા, ફેફસા અને જાલર દ્વારા થાય છે. ત્રિખંડીય હૃદય, બે કર્ણક અને એક ક્ષેપક. યાદ રાખજો અહીંયાથી કે ભાઈ હૃદયની લાક્ષણિકતા ખાસ કે ભાઈ ત્રિખંડીય હૃદય, બે કર્ણક અને એક ક્ષેપક. શીત રુધિર વાળા પ્રાણી છે. લિંગભેદ જોવા મળે છે. બાહ્ય ફલન અને અંડપ્રસવી લાક્ષણિકતા જોવા મળે છે. લિંગભેદ છે, બાહ્ય ફલન અને અંડપ્રસવી લાક્ષણિકતા આ સજીવોની અંદર જોવા મળે છે. વિકાસ પરોક્ષ, રૂપાંતરણ જોવા મળે છે કારણ કે ડિંબ અવસ્થામાંથી આ સજીવ પસાર થાય છે. વિકાસ છે તે પરોક્ષ છે, રૂપાંતરણ એની અંદર જોવા મળે છે કારણ કે સજીવ ડિંબ અવસ્થામાંથી પસાર થાય છે. ઉદાહરણ છે વિફો, ટોડ, રાના, દેડકો, હાઈના, ટ્રીફો, સુક્ષ્મનો દેડકો, સલામંડર. સૌથી મોટા ઉભયજીવી ઇક્ટિયોફિશ ઉપાંગ વિહીન ઉભયજીવી તરીકે ઓળખાય છે. સમુદાય સરીસૃપ, પેટે સરકીને ચાલતા પ્રાણી. પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ છે, મોટા ભાગે સ્થલીય અને શરીર શુષ્ક અને શૃંગે ત્વચાથી ઘેરાયેલું. અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્ક આવેલા છે. કાચબા પર આવેલું મોટું કવચ જેના પ્રશલ્કની લાક્ષણિકતા છે, જે ઉપરના ભીંગડા જોડાઈને એક આખું સખત કવચ બનાવે છે. અને તમને કદાચ ખબર હોય કે ન હોય પ્રમાણે કે ભાઈ કાચબાના જે આ શરીરના ભાગો છે એ કવચની અંદર હોય ને ઉપરથી આખો ટ્રક પણ ચાલી જાય તો પણ એને કઈ થતું નથી. કર્ણપટલ, કર્ણપટલ જ કર્ણ હોય છે, બાહ્ય કર્ણ પોતે બહાર છિદ્ર તરીકે ખુલતું નથી. ઉપાંગો હાજર હોય તો તે બે જોડ હોય. હૃદય સામાન્ય રીતે ત્રિખંડીય પણ મગરમાં ચતુષ્ખંડીય જોવા મળે છે. હૃદય સામાન્ય રીતે ત્રિખંડીય છે, મગર સરીસૃપ હોવા છતાં પણ મગરમાં હૃદય છે તે ચતુષ્ખંડીય જોવા મળે છે. તેઓ અસમતાપી એટલે કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. તેઓ અસમતાપી એટલે કે શીત રુધિર વાળા પ્રાણી છે. ગરોળી અને સાપ પોતાના ભીંગડા કાચળી સ્વરૂપે ઉતારે છે. ગરોળી અને સાપ પોતાના ભીંગડા કાચળી સ્વરૂપે ઉતારે છે. આ એક લિંગી પ્રાણી છે. લિંગભેદ જોવા મળે છે. અંડપ્રસવી છે અને સીધો ગર્ભ વિકાસ ધરાવે છે. અંડપ્રસવી છે, સીધો ગર્ભ વિકાસ ધરાવે છે, અર્થાત કે અહીંયા આપણે કહીએ કે ડીંભી અવસ્થા જોવા મળશે નહીં. ઉદાહરણ છે ચિલોંગ, કાચબો, ટેસ્ટુડો, કેમેલિયોન વૃક્ષ પરના કાંચીડો, કેરોટિલિસ બગીચામાં કાંચીડો, ક્રોકોડિલસ એટલે કે મગર, એલિગેટર, હેમિડેલેક્ટસ એટલે કે ગરોળી, જેરી સાપ, કોબ્રા એટલે કે નાઝા, બંગારસ, ક્રેટ અને વાઇપરા વાઇપર. ટૂંકમાં આખા બધા ઉદાહરણોમાં ત્રણ ઉદાહરણ મુખ્ય છે, કાચીડો, ગરોળી, સાપ, બરાબર, સાપના પ્રકાર અને મગર. તો અહીંયા એના અલગ અલગ સ્થાનના આધારે નામ આપ્યા છે. આ તો કદાચ ઇન કેસ કે કોઈ કેસમાં એક્ઝામમાં તમને મૂકી દે તો તમને ધ્યાનમાં આપવું જોઈએ કે ભાઈ વાઇપરા વાઇપર એટલે ખરેખર એક સાપની જ એક જાત છે. વર્ગ વિહગ, પક્ષીઓનો સમુદાય. પીછા ધરાવે છે, તેનું મુખ્ય લક્ષણ મહદ છે, બધા જ ઉડી શકે તેવા છે.
ઉડી ન શકે તેવું ઓસ્ટ્રિચ એટલે કે શાહમૃગ શરીર અતિ ભારે હોવાના કારણે એ પક્ષી ઉડી શકતું નથી. તેઓ ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતરિત થઈ ગઈ હોય છે. આ સમુદાયના સજીવોમાં અગ્ર ઉપાંગ જે છે તે પાંખમાં રૂપાંતરિત થઈ ગયેલી જોવા મળે છે. પશ્વ ઉપાંગ ભીંગડા ધરાવે છે. તે ચાલવા, તરવા અથવા ઝાડની ડાળીઓને મજબૂત રીતે પકડવા માટે રૂપાંતરિત થયેલા હોય. ત્વચા શુષ્ક છે, ગ્રંથિવિહીન છે, પણ પૂંછના તલસ્ત ભાગે ત્વચામાં તેલ ગ્રંથિ આવેલી હોય. ત્વચા શુષ્ક છે, ગ્રંથિવિહીન છે, પરંતુ પૂંછના તલસ્ત ભાગે ત્વચા તેલ ગ્રંથિ આવેલી હોય. અંતકંકાલ અસ્થિનું બનેલું છે અને લાંબા હાડકામાં અંદર વાયુગુહા જોવા મળે છે. હાડકામાં અંદર છિદ્ર છે. છિદ્રની અંદર હવા ભરાયેલી હોય એથી કરીને એનું શરીર છે તે હળવું બની જાય અને જ્યારે ઉડે એ સમય દરમિયાન એના પોતાના શરીરનું વજન એને સહન કરવું પડી શકે નહીં. આથી વજન ઓછું કરવા માટેનું આ અનુકૂલન ધરાવે છે હાડકામાં છિદ્ર. તેના પાછળ માર્ગમાં વધારાની ગુહા જોવા મળે છે. તેને અન્ન સંગ્રહાશય અને પેશણી કહેવાય છે. હૃદય ચતુષ્ખંડીય છે. તેઓ ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ એટલે કે પોતાના શરીરનું તાપમાન સતત જાળવી રાખનારા પ્રાણીઓ છે. ફેફસા દ્વારા શ્વસન થાય. વાયુ કોથળી ફેફસા સાથે પૂરક શ્વસનના હેતુ માટે સંકળાયેલી છે. મદદ માટે ટૂંકમાં સંકળાયેલી છે. વાયુ કોથળી ફેફસા સાથે પૂરક શ્વસનના હેતુ માટે સંકળાયેલી છે. અંતઃફલન જોવા મળે છે. અંતઃફલન જોવા મળે છે. અંડપ્રસવી છે અને વિકાસ કેવો છે? સીધો. અંડપ્રસવી છે અને વિકાસ સીધો છે એટલે કે ડીંભી અવસ્થા જોવા મળશે નહીં. ઉદાહરણ છે પારવસ, કાગડો, કોલંબા, કબૂતર, સિટાક્યુલા, પોપટ, પાવો એટલે કે મોર, સ્ટુથિયો, શાહરૂગ, એપેન્ડોડેટ, પેંગ્વિન અને નિયોફોન એટલે કે ગીધ. ઇંગ્લિશ નામ આપેલા છે એટલે આપણે ધ્યાનમાં ખાલી રાખી શકીએ. ગીધ વલ્ચર. સમુદાય સસ્તન. બધા જ સમુદાયના આ લક્ષણો જે છે તે આપણે જાણીએ છીએ. વિવિધ નિવાસસ્થાનોમાં જોવા મળે. ધ્રુવ પ્રદેશો અને ડુંગર પર જંગલ તૃણભૂમિ અને ગઢ ગુફામાં રહેવા એ અનુકૂલાયેલા છે. અમુકમાં ઉડવા માટેના અનુકૂલન હોય. અમુક જલીય જીવન વિતાવે છે. તેના મુખ્ય વિશિષ્ટ લક્ષણ સ્તન ગ્રંથિ છે જે નવજાત બાળક માટે પોષણક્ષમ દૂધનું નિર્માણ કરે છે. તેઓમાં બેજોડ ઉપાંગ છે અને ચાલવા અને દોડવા માટે જડાણ માટે પુત્ર કરીને દર બનાવવા કે ઉડવા માટે અનુકૂળ થયેલા હોય. સસ્તનની ત્વચા વિશિષ્ટ છે. તે વાળ ધરાવે છે. બાહ્ય કર્ણ કર્ણપર્ણો એની અંદર હાજર છે. જડબામાં વિષમદંતી દાંત જોવા મળે છે એટલે કે મનુષ્યના પાચન તંત્રની લાક્ષણિકતા આપણે જોઈએ તો એની અંદર આપણને ધ્યાનમાં આવે કે ભાઈ આપણા દાંતમાં વરાયટી એટલે કે છેદક દાંત, રાક્ષી દાંત, દાંત અને અગ્રદાંત જોવા મળે છે. ફેફસા દ્વારા શ્વસન કરે. હૃદય ચતુષ્ખંડીય ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે. અંતઃફલન થાય. બાળકનો ઉછેર શરીરની અંદર જ થતો જોવા મળે છે. અમુક અપવાદ સાથે મોટાભાગના અપત્ય પ્રસવી પ્રાણીઓ બતકચાચ અંડપ્રસવી છે. સસ્તન હોવા છતાં પણ આ સમુદાય એવા છે કે જે અંડપ્રસવી છે જેને આપણે સામાન્ય રીતે વિહગ અને સસ્તનની જોડતી કડી તરીકે ગણી શકાય. બતકચાચને વિહગ અને સસ્તનની જોડતી કડી તરીકે ગણી શકાય. સીધો વિકાસ જોવા મળે છે. વિકાસ કેવો છે? સીધો. આ સજીવોની અંદર સીધો વિકાસ જોવા મળે છે. ઉદાહરણો ઓરિથ્રિયન્સ અંડપ્રસવી, મેક્રોપસ કાંગારૂ, ટેરોપસ ચામાછીડિયું, કેમેલસ ઊંટ, મકાકા વાંદરો, રેટસ ઉંદર, કોનિસ કૂતરો, ફેલિસ બિલાડી, એલ્ફાસ હાથી, ઇક્વસ ઘોડો, ડોફિન બાલિનોપ્ટેરા વેલ, પેન્થરા ટાઈગ્રીસ વાઘ, પેન્થરા લિયો સી. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. સામાન્યતઃ તમે વાત કરી શકો કે આ આખા ચેપ્ટરની અંદર તમને હું એક બાબત બતાવું એ રીતે પેલા પણ ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ સમુદાયનું નામ બે ટેબલ બનાવવાના રહેશે તમારે. અહીંયા સમુદાયનું નામ અને એના ઉદાહરણ. જો સમુદાયની અંદર ઉપસમુદાય હોય તો સમુદાયના નામ લખીને એની નીચે ઉપસમુદાય અને એના ઉદાહરણ. અને બીજું એક ટેબલ બનાવવાનું છે કે ભાઈ સમુદાયનું નામ અને શોર્ટમાં એના લક્ષણ, એકદમ શોર્ટમાં. અને ત્યાં કમ્પેરિઝન કરવાની છે કે સેમ લક્ષણ કોની અંદર છે અને સમાન લક્ષણ ધરાવતા સજીવોની સાથે અહીંયા આપણે આ માહિતીને શોર્ટમાં તૈયાર કરી શકીએ. નહીં તો આ ચેપ્ટર જેમ જેમ સમય જશે ઉદાહરણો ભૂલાતા જશે, ટફ લાગશે. અને આ ટફ લાગવાની સાથે તમને નીટની અંદર આ ચેપ્ટરમાં કોન્ફિડન્સ આવવાનો ચાન્સ થોડો ઓછો, કારણ કે ઉદાહરણો એટલા બધા છે અને એટલા બધા એ ફેરવીને મિક્સઅપમાં ઉદાહરણ પૂછે છે કે જેથી કરીને તમને આ ચેપ્ટરમાં કોઈ કોન્ફિડન્સ આવશે નહીં. બીજું
આ ચેપ્ટર ની પ્રિપેરેશન માટે તમે ટેક્સ્ટબુક ને વળગી રહેશો તો પણ ઇનફ છે. ટેક્સ્ટબુક ની માહિતી મોર ધેન ઇનફ છે. આ તો બાર ની કોઈ માહિતી તમારે જોઈતી હોય તો તમને આ વિડીયો ની અંદર મળી જશે. એક્સ્ટ્રા ઉદાહરણ, એક્સ્ટ્રા માહિતી અને એક્સ્ટ્રા જે આકૃતિઓ આપેલી છે તે. બાકી ટેક્સ્ટબુક આ ચેપ્ટર માટે કરશો તો ઇનફ છે. આની પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છીએ એની અંદર ચેપ્ટર નંબર 5માં. ચેપ્ટર નંબર 5માં આપણે વેરી ફર્સ્ટ તો બધી થિયરી નથી ભણવાના. હું તમને શોર્ટિફાઈ કરીને જે થિયરીનું એક લિસ્ટ આપીશ કે જે લિસ્ટ તમારે શું કરવાનું છે કે એ લિસ્ટ તમારે ટેક્સ્ટબુકમાં રન વાંચી લેવાનું છે, રીડ કરી લેવાનું છે અને પછી તમારે જે ડિટેલ થિયરીઓ છે તે જોવાની રહેશે.